સહિત ધોરણ 5 માં હિન્દી વિષયમાં અભ્યાસ કરવાનો છે તો આપણે નેક્સ્ટ વિડિયોમાં ગયા વિડિયોમાં તમને પાઠ અભ્યાસ છે એ અડધો સમજાવી દીધો તો અડધો સમજાવવાનો આપણે બાકી હતો તો આજના વિડિયોમાં એ પાઠ જે બાકી છે એથી આપણે આગળ સમજીશું ત્યારે મેં તમને આખી સ્ટોરી કહી દીધી કે આ પાઠમાં શું આવે છે છેલ્લે છે યા વિડિયો ગયો આગળનો જે વિડિયો હતો એમાં મેં તમને એટલું સમજાવ્યું હતું ત્યાં સુધી કે એ આખો એ યાત્રીઓનો સમૂહ છે કાફલો એ આખો બગદાદ તરફ જતા હતા પણ એ રસ્તામાં એની ઉપર ડાકો તૂટી પડે છે બરોબર અને કહે છે કે તમારી પાસે જે કઈ સામાન હોય એ બધો આપી દો બરોબર તો એમાં એક આ નવ વર્ષનો બાળક હતો એ આ ડાકો છે એ બધા લૂંટમાર કરતા હતા નિશાન થી એક જગ્યાએ એવું બહુ પહોંચ્યો હતો તો એક ડાકોની નજર છે ને છોકરા ઉપર પડે છે એટલે એ છોકરો ઉભો હોય એની પાસે જાય અને કડકાઈથી પૂછે છે ડાકો કે તારી પાસે કઈ છે તો હું આપી દઉં એટલે છોકરો સાચું બોલી જાય છે કે હા મારી પાસે સોનાના એ કે 40 સિક્કા છે એટલે ડાકો ન એ લાગે છે કે એની પાસે સિક્કા છે તો એ કે મને સાચું બોલીને કહી દે છે એટલે આપણે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો બાકીનો અભ્યાસ આપણે આગળ જોઈએ ડાકો લડકે કા હાથ પકડતા સદાય કે પાસ લઈએ ગઈ હવે ડાકો છે બીજી છોકરાને પૂછતો હતો કે તારી પાસે એ કે સાચાજી કે 40 રૂપિયા સોનાના સિક્કા છે એટલે છોકરો હા પાડે છે એટલે ડાકો શું કરે છે એ છોકરાનો હાથ પકડી અને એના સરદાર પાસે લઈ જાય છે ઉસને આપણે સરદાર સે કહો યે લડકા આપણે પાસ 40 રૂપિયા બતા રહા હે અને સરદારને કહે છે જઈને એવો ડાકો માણસ હોય છે એના નીચે જે સરદારને નીચે ચકર માણસો દેખાવો એમાંથી એ માણસ છે સરદાર પાસે લઈ જાય અને કહે છે કે આ છોકરો તમને એમ કહેવા માંગે છે કે મારી પાસે 40 રૂપિયા એટલે કે 40 સોનાના સિક્કા છે એવું એ કહે છે પછી સરદાર પૂછે છે સરદાર લડકે છે એટલે સરદાર હોય એ આ છોકરાને કહે છે તેરી અસરફિયા કહો હા ને એ કે તારી પાસે 40 સોનાના સિક્કા છે તો એ છે ક્યાં એવો એ પ્રશ્ન પૂછે છે તો છોકરો છે એ જવાબ આપે છે લડકીને આપણી સદરી કો ફાટક ઉસમે છે તે અસરફિયા નીકળે છોકરો શું કરે છે કે જે એને જાકેટ પહેર્યું હતું એના આસપાસમાં એના મમ્મીએ એની માએ જે અસરફિયા છે એ છુપાવી અને ઉપર સીવી દીધી હતી એ સદરી છે એ પોતાનું જાકેટ છે એ ફાડી અને એમાંથી 40 સોનાના સિક્કા કાઢી અને આપે છે પુણ્ય સદા કે સામે રખતે હુએ કહા યહ દેખો અને પોતે જાકેટ છે એ પોતાનું ફાડી અને 40 સોનાના સિક્કા એમાંથી બહાર કાઢે છે અને સરદારની સામે રાખી અને બોલે છે કે આ જો એ જ્ઞાની અમારી પાસે સરદાર આશ્ચર્ય છે અને સરદાર છે એ ડાકોના જે સરદાર હતા એ આશ્ચર્ય થઈ જાય છે અને આશ્ચર્ય સાથે એ નવાઈ પામી જાય છે અને કહે છે લડકે અસરફ્ય કોઈ સદા પાસે રખને કા ઉપાય તું નહીં કિસને બતાય એ છોકરાને કહે છે કે છોકરા તને એ કે અસરફ્ય સોનાના સિક્કા એ કે આવી રીતે રાખવાના આ બહુ ઉપાય તને બતાવ્યો કોને એવો પ્રશ્ન પૂછે છે તો લડકા એટલે છોકરો જવાબ આપે છે મેરી માને એમનો સદરી કે અસરફ્ય સુધી લીધા હતા જીતે કિસી કો પતા ના ચલો એ કે અમારી માએ આવો ઉપાય બતાવ્યો હતો કે આવો ઉપાય હોય તો આનાથી કોઈને કાંઈ ખબર પડે નહીં કે આ સોનાના જેના કારણે તારી પાસે સોનાના સિક્કા છે એવી કોઈને ખબર ન પડે તો કે તે અમને શું કામ બતાવ્યું કે મારી પાસે છે એવો એ સરદાર પ્રશ્ન કરે છે પછી છોકરો છે એ જવાબ આપે છે લડકા મેં જૂઠ કેસે બોલતા મેરી માને કહા હતા બેટા સદૈવ સચ બોલતા જૂઠ બોલના પાપ કે એટલે કે હું ખોટું કેવી રીતે બોલી શકું મારી માએ મને સમજાવ્યું હતું એને કહે છે કે મેં જૂઠ કેસે બોલતા કે હું ખોટું કેવી રીતે બોલી મારી માએ મને કીધું હતું કે હંમેશા સદૈવ એટલે હંમેશાને માટે સાચું બોલવું જોઈએ ખોટું બોલવું બોલવાથી પાપ લાગે છે એવું તે મને કીધું હતું સરદાર ડાકો હશે એટલે સરદાર છે એ બીજા એના સાથીદારો જે છે એ બધા ડાકોને કહે છે ય છોટા બચ્ચા આપણી માતા ઇતના કહેના માનતા હે કે એસે સંકટ મેં ભી જૂઠ નહીં બોલા હમ લોગ બડે હોકર ભી ઈશ્વર કે બતાએ નેક રાસ્તે પર નહીં ચલતે હો લૂંટમાર કરતે રહેતે હે એટલે સરદાર હતો એ બીજા ડાકોને કહે છે કે આટલો નાનો 9 વર્ષનો બાળક છે એના મમ્મીનું એની માતાનું એની માતાએ જે કીધું એ બધું માને છે અને કે આવી કે સંકટની પરિસ્થિતિમાં આવી દુઃખની પરિસ્થિતિમાં કે આપણે ડાકો એના ઉપર તૂટી પડ્યા ને સાચું બોલ્યો એની પાસે હતું એને આપી દીધું કે આવી વિકટ પરિસ્થિતિમાં એ ખોટું બોલ્યો નહીં અને કે
નથી અને રૂટ બનનો ધંધો કરીએ છીએ. સબ ડાકુ સરદાર વાત તો ઠીક છે, બધા ડાકુ એને કે છે કે સરદાર તમારી વાત સાચી છે કે આપણે મોટા થઈ અને તોય ભગવાનના બધા બધા રસ્તા ઉપર ચાલતા નથી અને ચોરી ને લૂંટ મારને એવા ધંધા કરી છે. જયારે આ 9 વર્ષનો બાળક છે એ આવી વિકટ પરિસ્થિતિમાં આપણી સામે સાચું બોલી જાય છે. સરદાર ડાકુ છે ઇન્કા લૂંટા હુવા સામે વાપસ કર દો. પછી સરદાર છે બધા પોતાના સાથીદાર ડાકુ હતા એને કહે છે કે આનો જેટલો આપણે માલ જોઈતો છે ને બધો માલ એમને પાછો આપી દો. ડાકુઓને સબ સામાન વાપસ કરી દીધા અને આગળ કભી લૂંટમાર ન કરને કી પ્રતિજ્ઞા કી. અને એ ડાકુ જે બધા હતા એને બધો સામાન છે એ પાછો આપી દે છે અને પોતે પ્રતિજ્ઞા કરે છે કે હવે અમે થી ક્યારે લૂંટમાર કરશું નહીં. સચ બોલને વાળા ઇસ બાલક કા નામ અબ્દુલ કાદીર. એ કે સાચું બોલવા વાળો આ છોકરાનું નામ અબ્દુલ કાદીર હતું. બડા હોકરીએ બાળક મહાન સંત હુઆ ને મોટો થઈ અને આ છોકરો છે એ મહાન સંત બને છે. એકી સમાધિ બગદાદ મેં અને તેની સમાધિ છે એ બગદાદમાં છે. વહા પ્રત્યેક વર્ષ બડી સંખ્યામાં લોક દર્શન કે લીએ જાતે અને ત્યાં દરેક વર્ષે પ્રત્યેક વર્ષ એટલે દરેક વર્ષે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જાય છે. તો આ 9 વર્ષના બાળકનું નામ હતું અબ્દુલ કાદીર અને એના સાચા બોલવાના પરિણામને લીધે શું થયું કે બધા ડાકુઓએ છે એનો સામાન પાછો આપી દીધો અને ડાકુએ એનામાંથી કંઈક શીખ્યું. આપણે આગળ 10-5 જઈ ગયા ને શીખો કે એમાં કુદરતના તત્વમાંથી આપણને શું શું શીખવા મળ્યું એ જોયું. આ પાઠમાંથી આપણને શું શીખવા મળ્યું કે જીવનમાં હંમેશા ઈશ્વરે બતાવેલા રસ્તા ઉપર જ ચાલવું જોઈએ, ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. તો આ છોકરાની વાત ઉપરથી ડાકુ છે એને પોતાનો લૂંટમારનો ધંધો હતો એ બંધ કરી દીધો અને ભગવાને બતાવેલા સાચા રસ્તા ઉપર એ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા તમારો પાઠ 11 સચ્ચા બાળક છે એ પૂરો થાય છે. સરદાર મેં તમને એક વાર સમજાવી દીધા અને એની નીચે બે મુહાવરા છે ઈચ્છેને એનો અર્થ બતાવી દઉં. ને એક રસ્તે પર ચલના એટલે સહી રસ્તે પર ચલના એટલે કે સાચા રસ્તા ઉપર આવ્યું. કડક કર બોલના એટલે કઠોરતા સે બોલના, ક્રોધી ધ્રુવ પર ગુસ્સે ને અથવા તેજ અવસે બોલવું. બરોબર, આમાં તમારે પાઠ્યપુસ્તકમાં કે સ્પેસ નથી એટલે આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું આવશે નહીં અને સ્વામાં લખવાનું આવશે. સ્વાની હું તમને પીડીએફ મોકલી દઈશ અને બે વિડીયોમાં પાઠ પૂરો થઈ જાય એમ બે વિડીયોમાં હું સ્વાની પીડીએફ મોકલી દઈશ એટલે તમે બધાએ સ્વામાંથી જોઈ મારી પીડીએફમાંથી જોઈ અને સરસ મજાના છૂટા આન્સર લખજો. અમુક પ્રશ્નના જવાબ મોટા હોય નો સમય એવું હોય તો આગળ સ્કેલથી થોડી લીટી પાડી દેજો. બાકી અક્ષર વ્યવસ્થિત તો જો પેન્સિલથી લખવાનું છે અને અક્ષર સારા તમારા છે અને અહીંયા આપણો 11મો પાઠ પૂરો થયો એટલે 11મો પાઠ તમારે સ્વામાં અને વિડીયોમાં સમજતું જવાનું જોતું જવાનું અને લખતું જવાનું. થેન્ક યુ મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં એક દૈનિક પત્રનું ચિત્ર આપેલું છે. એ હિન્દી દૈનિક પત્રમાં વડોદરામાં જે પહેલી વાર ગણેશ સ્થાપનાની જે માટીની મૂર્તિ બનાવી હતી એનો આખો લેખ છે કે એમાં માટીની મૂર્તિ બનાવી તો એ આપણને ખબર જ છે કે માટીમાંથી ગણેશ બને તો એમાં કંઈ નુકસાન ન થાય, પાછું માટીમાં એ પડી જાય એટલે બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કર્યા વગર માટીમાંથી મૂર્તિ બનેલી છે કે જે નદીમાં પાણીમાં પથરાડી તો એ માટી છે એ નદીમાં પડી જાય. ઘણી વાર એવું થાય કે જો આ વિસર્જન હોય જો તમારા મમ્મી ઘણી વાર 10 સામાન વ્રત રહેતા હોય આ ગણેશજીની સ્થાપના કરી હોય તો શું થાય એ મૂર્તિ બધી પથરાવે તો એ પછી નુકસાન કોને થાય, પર્યાવરણને નુકસાન થાય, પાણીમાં પથરાવે એ પાણી આપણે પીએ અને એ દૂષિત થાય. એના કરતાં માટીની બનાવેલી હોય તો એ માટીમાં પડી જાય. તો એ તમારી પાઠ્યપુસ્તક પેજ નંબર 77 ઉપર એ દૈનિક પત્રનું જે ચિત્ર છે અને એની નીચે એક ગણેશજીની મૂર્તિ વિશે લખેલું છે એ બધું તમારે સ્વામાં આવે જ છે. તો સ્વામાં એવું તમને સમજાવી દઉં ને એના આધારે 5 પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્ન એકવાર સમજાવી દઉં. તો હવે પહેલું છે કે આ છે એ પત્ર છે એ પત્ર છે એ અમદાવાદ રવિવાર 28 ઓગસ્ટ 2019 બરોબર. પછી પત્રમાં શું લેખું છે તો કે ઉત્સવ પ્રિય નગરી વડોદરાને ગણેશજી કે પૂછી દિન શેરસુને કે શહેરને છોટો મળે છોટો મોટે યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરને કે લઈએ તૈયારીઓ શરૂ કરી દી ગઈ છે. એટલે કે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવના થોડાક દિવસ બાકી હતા ત્યાં શહેરના નાના મોટા બધા યુવક મંડળો છે એ ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવા
लागी गया था इसे समय पर्यावरण और पीओपी का प्रतिबंध ध्यान में रख वसंत के राज महल रोड स्थित तार फलिया सार्वजनिक युवल मंडल ने इस वर्ष पहली बार गणेश चतुर्थी मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया गया है। इसके पर्यावरण ने नुकसान था एवं पदार्थों में गणेश जी की मूर्ति करवाने बदले युवक मंडल जो रोड नाम बतायु है कि राजमहल रोड स्थित तार फलिया युवक मंडल नाम ताज फलिया सार्वजनिक युवक मंडल पहली बार गणेश जी माटी माटी मूर्ति बनावानु नक्की करे छे। पछी तार फलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फूट ऊंची और 800 किलो वजन की विशाल काय गणेश जी की प्रतिमा बनाने का मीडिया उठाया गया के पछी लोगो ए मंडले मूर्ति बनाई तो 22 फूट ऊंची और 800 किलो वजन की मोटी गणेश जी की मूर्ति बनावे छे। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया कोलकाता ना विशेष मूर्तिकार तपन मंडल के कलाकार होता है बधाई ने बोलाया बराबर। पछी ये कलाकार पिछले 1.5 मास से सहका मेहमान बने बना है अने के आ कलाकार छे ए बधाई पाछळ 1.5 महीना थी ए बधाई आ मूर्ति बनावामां लागे छे मूर्ति बनावानुं काम करे छे तथा शास्त्रोक्त विधि के अनुसार पर गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा शास्त्र विधि की बदली गणेश जी की मूर्ति की माटी की स्थापना करे छे अने आ एनो अंतिम रूप एटले के अंतिम जे आकार आपी रह्यो छे। हवे एना उपरथी घणा बधा प्रश्न छे 5 प्रश्न छे एना जवाब हुं तमने समझावी दऊं। अखबार ने छपे समाचार कब प्रसिद्ध हुए के जो पेलू छे के छापा में जी ज्यादा दैनिक पत्र ना समाचार आता था तो ई के क्यारे प्रसिद्ध किया था तो एमां जवाब आवे छे अखबार ने छपे समाचार 28 ऑगस्ट 2011 के दिन प्रसिद्ध हुए थे। पछी बीजो प्रश्न छे समाचार किसके बारे में है एटले के आ समाचार छे दैनिक पत्र ने कोना विषय छे तो के समाचार वडोदरा में गणेश उत्सव के लिए तैयारियां होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मूर्ति की प्रतिमा के बारे में थे। लेकिन जी वडोदरा में गणेश जी की मूर्ति की तैयारी चले छे 22 फुट ऊंची मूर्ति और 800 किलो वजन की माटी की मूर्ति जी बनेगी छे एना विषय छे। पछी त्रीजो यह किस शहर के समाचार क्या शहर ना समाचार छे तो एनो जवाब आवे छे यह वडोदरा शहर के समाचार है। यार पछी चौथो प्रश्न गणेश जी की प्रतिमा किससे बनाने का निर्णय किया गया એટલે કે ગણેશ જી ની પ્રતિમા છે એમાંથી બનાવવાનો નિર્ણય કર્યો તો કે ગણેશ જી की પ્રતિમા મીટી સે બની કે એટલે એ નક્કી શું કર્યું કે આપણે માટી માટી બનાવવાના છે। ત્યાર પછી પ્રતિમા નિર્માણ કે લઈએ કિસકો બોલાઈ ગઈ પ્રતિમા બનાવવાની હતી એના માટે કોને બોલાઈ ગયા તો કે પ્રતિમા નિર્માણ કે લઈએ કોલકાતા સે વિશેષ મૂર્તિકાર કો બોલાયા ગયા કે એ કોલકાતા શહેરમાંથી તપન મંડલ નામના જે કલાકારો છે એ બધાને બોલાવવામાં આવ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં ખાલી ચિત્ર જ આપેલું છે એમાં પ્રશ્નના જવાબ લખવાની સ્પેસ નથી જ્યારે સ્લામાં 5 પ્રશ્ન પૂછ્યા છે પ્રવૃત્તિમાં છે અને એની જગ્યાએ આપેલી છે તો આ બધે આખા પાઠની જ્યારે હું પીડીએફ મોકલી દઉં ત્યારે તમે વિડીયોમાંથી એકવાર સમજી લેજો અને પછી સરસ મજાના અક્ષરે લખી નાખો। થેન્ક યુ મિત્રો।